દરેક દર્શક મિત્રોને જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકર. મિત્રો, આ વિડીયોના મારફતે હું તમને આજે ઓખાથી બેટ દ્વારકા, જે દરિયાઈ માર્ગે બોટ અથવા તો હોડીના મારફતે જોવાય છે એનો પૂરો નજારો બતાવી રહ્યો છું. કેમ કે હજુ સુધી અત્યારે આપણે ગુજરાતની અંદર દ્વારકાની બાજુમાં બેટ દ્વારકા કરકે એક ધાર્મિક સ્થળ છે, ત્યાં જવા માટે દરિયાઈ માર્ગનો જ, સમુદ્ર રસ્તાનો જ ઉપયોગ કરવો પડે છે અને બોટ અથવા તો હોડી મારફતે જ જવાય છે, બીજો કોઈ વિકલ્પ નથી. અને અહીંયા બેટ દ્વારકા જવા માટે જે દરિયાઈ માર્ગે હોડી અથવા તો બોટ દ્વારા જવું એ એક લાવો છે અને ખાસ એક એ બાબત છે. જે ગુજરાત રાજ્યના યાત્રાળુ આવે છે એણે તો લગભગ દરિયાના દર્શન કર્યા જ હોય છે, કેમ કે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો જ લગભગ બધા રાજ્યોથી મોટો છે, 1600 કિલોમીટર જેવો. પણ જે વચ્ચેના રાજ્યો છે, કેમ કે અહીં તો આ તો નેશનલ ઇન્ટરનેશનલ પ્રવાસન ધામ છે, એટલે અહીંયા ગુજરાતભરમાંથી, ભારતભરમાંથી અને ઓલ વર્લ્ડમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. પણ ભારતની અંદરના જે વચ્ચેના રાજ્યો છે જેને દરિયા કિનારો લાગતો નથી, એના માટે એક આ પ્રવાસ કરવો ખાસ હોય છે. અને ખાસ બાબત એ જ છે કે ઓખાથી બેટ દ્વારકા જવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ થાય છે. અહીંયા તમે નાની મોટી ઘણી બધી બોટોને જોઈ શકો છો. અહીંનો નજારો છે એ ખૂબ જ મનમોહક અને રમણીય છે, કેમકે આ વિડીયોની અંદર પણ તમને એટલું મનોહરમ દેખાય છે. તો તમે અહીંયા ખરેખર રૂબરૂ મુલાકાત જ્યારે લેશો ત્યારે એનો આનંદ, અને એમાંય ખાસ કરીને જ્યારે પહેલી વખત તમે દર્શન કરવા જતા હશો ત્યારે તમારા માટે ખાસ રહેશે. તો દરેક દર્શક મિત્રને વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, અને ખાસ કે કોમેન્ટમાં જય દ્વારકાધીશ અને જય બેટ દ્વારકા ખાસ લખજો. તમે દરિયાનો ચારે તરફનો નજારો છે એ જોઈ શકો છો, બોટ જ દેખાય છે. અને અહીંયા જે દરિયાની અંદર સફેદ પક્ષીઓ ઉડી રહ્યા છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા જેટી આવી ગઈ છે, હવે ટૂંક જ સમયમાં અમે છે ત્યાં જેટી ઉપર ઉતરી અને બેટ દ્વારકાના દર્શન કરશું. બેટ દ્વારકા છે ત્યાં મંદિરો નાના નાના છે, પણ ખાસ વસ્તુ એ છે કે એ બેટની અંદર છે. બેટ એટલે કે વચ્ચોવચ્ચ સ્થળ હોય, ચારે બાજુ દરિયો હોય. બેટ દ્વારકાનો ઇતિહાસ છે એ ખૂબ જ જૂનો છે. ઇતિહાસની હું તમને વાત કરું તો આ બેટ દ્વારકા છે એ જ્યારે કૃષ્ણ ભગવાન છે એના સમયમાં અહીંયા નિવાસસ્થાન તરીકે, રહેણાંક તરીકે ઉપયોગ કરતા. અને જે બેટ દ્વારકાના મંદિરો ઘણા બધા છે, એ મંદિરોનું બાંધકામની હું તમને વાત કરું તો એક વલ્ભાચાર્ય કરીને હિન્દુ ગુરુ થઈ ગયા છે, એણે આ મંદિરોનું નિર્માણ કર્યું છે. અને બેટ દ્વારકા વિશે ઘણી બધી અલગ અલગ માન્યતાઓ અને લોકવાયકો દંતકથાઓ છે. એમાંની એક એવી પણ છે કે કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર એવા સુદામા, એમણે આ જે બેટ દ્વારકા છે એમને ભેટ આપ્યું હોવાનું પણ માન્યતા છે. મિત્રો, કૃષ્ણ ભગવાનનું આયુષ્ય અને એનું જીવન છે 125 વર્ષ જીવન જીવ્યા, પણ 25 વર્ષ જ ગોકુળ અને મથુરા તરફ જીવ્યા છે, બાકીના 100 વર્ષ છે આપણે અહીંયા ગુજરાતની અંદર દ્વારકાની આજુબાજુ જ એણે વિતાવ્યા છે. તો
તમે મિત્રો એના આધારે જાણી શકો કે જો ભગવાન જેવા ભગવાન 100 વર્ષ અહીંયા રહ્યા હોય તો આ સ્થળ છે કેટલું મનોહર હશે. મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ જરૂર કરજો. જય દ્વારકાધીશ. કેમ કે હું તમને સતત ઓખાથી બેટ દ્વારકા જવાનો જે હું પ્રવાસ કરી રહ્યો છું એ સતત હું તમને બતાવી રહ્યો છું. વધારેમાં વધારે તમારા સુધી દ્રશ્યો અને માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દરેક દર્શક મિત્રને જય દ્વારકાધીશ, જય ઠાકોર. તમે જોઈ શકો છો આ હોડી બોટ છે એ રિટર્ન થઈ રહી છે ઓખા તરફ. મિત્રો, ઘણું જ મનોહર દ્રશ્ય છે, હોડીઓ છે, હોડીઓની અંદર આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે ફરકી રહ્યો છે. ખૂબ જ જોવાલાયક, ખૂબ જ મનોહર. જેટલું આ દ્રશ્ય જેટલું વખાણું એટલું ઓછું છું. હવે બેટ દ્વારકાની અંદર અમે ત્યાં જેટી ઉપર પહોંચી ગયા છે. ટૂંક જ બોલો દ્વારકાધીશની. તો મિત્રો, હવે અમે બધા લોકો છે એ ઉતરી રહ્યા છે, બેટ દ્વારકા પહોંચી ગયા છે. તો મિત્રો, અહીં વિડીયો હું પૂરો કરું છું, પણ પૂરો કરતા પહેલાં હું દરેક મિત્રને ખાસ વિનંતી કરું છું, લાઈક શેર કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. કેમકે આ જે ઓખાથી બેટ દ્વારકા જવાનું જે દરિયાઈ માર્ગે આપણે જવાનો રસ્તો હોય છે એને મેં તમને તમારા સુધી પહોંચાડ્યો, તો તમારા સુધી મેં વિડીયો પહોંચાડ્યો, તો હું તમારા પાસે એક આશા રાખું છું કે વિડીયોને લાઈક અને વધારેમાં વધારે શેર અને કમેન્ટમાં જરૂર જય દ્વારકાધીશ લખજો મિત્રો. અહીંયા જે પક્ષીઓ છે એ ખાસ હોય છે. અહીંયા જે આ પુલ છે એ ઓખાથી બેટ દ્વારકા સુધીનો પુલ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી નિર્માણ પામી રહ્યો છે એ તમે જોઈ શકો છો. ટૂંક સમયમાં જ એ ચાલુ થઈ જશે. કેમકે મને એવું લાગે છે કે જ્યારે પુલનું નિર્માણ થઈ જશે ત્યારે આ બોટને હોડીમાં બેસીને જે લાવો છે, બોટને હોડીમાં બેસીને બેટ દ્વારકા જવાનો એ લાવો નહીં મળે. તો તમે કમેન્ટ જરૂર કરજો મિત્રો, કમેન્ટ જરૂર કરજો કે શું આ દરિયાઈ માર્ગે બેટ અને દરિયાઈ માર્ગે બેટ દ્વારકા જવા માટે હોડી અને બોટનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે એ થવો જ જોઈએ કે બંધ થઈ જવું જોઈએ. મારું માનવું એવું છે કે આજે દરિયાઈ માર્ગે જે હોડી અને બોટ દ્વારા જવાનો છે આનંદ છે, યાત્રાળુઓમાં ઉમંગ છે, લાવો છે, એ કંઈક ખાસ અને અલગ હોય છે. તો એ તો બંધ થવું જ નહીં જોઈએ. તમારું શું કહેવું છે એ બાબતમાં તમે કમેન્ટ જરૂર કરજો મિત્રો. તો અહીંયા કેમકે વિડીયો અહીંનું દ્રશ્ય જ એટલું મનોહર અને રમણીય છે કે મને વિડીયો છે એ પૂર્ણ કરવાનું મારું મન ન થતું, પણ સમયને ધ્યાનમાં રાખી અને મારે અહીંયા વિડીયોને વિરામ આપવો પડશે. તો દરેક દર્શક મિત્ર છે એ કમેન્ટ જરૂર કરજો જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય મુરલીધર.